નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો રિયલ સમાચારો લઈ સુરતમાં પડકા કલેક્ટરને આવેદનપત્ર અપાયું રાજ્ય સરકારની ત્રણસો પચાસ કરોડની તાર ફેન્સિંગ સહાય યોજનાની મંજૂરી મળતા ખેડૂતોમાં ખુશી છવાય મૈત્રપુરામાં ગ્રાહકના સ્વાંગમાં દુકાનદારની નજર ચૂકવીને સોનાની ચેઇન ચોરી કરનાર દંપતી ઝડપાયું ચોટા બજારમાં જીરો દબાણ રૂટની કામગીરી માટે પાલિકાનો દેખાડો દબાણ દૂર કરવાના અડધો કલાકમાં ફરી દબાણ થઈ ગયા આંગળીયા પેટીના ડાયમંડ પાર્સલની લૂંટને અંજામ આપે તે પહેલા જ પાંચ ઠેઠા આરોપીઓ ઝડપી પડાયા મહિનાના દિવસની બીમારીમાં મોત પરિવાર સમાચારો વિગતે જોઈએ રાજસ્થાનના ઉદયપુરમાં કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી આ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે સુરતમાં કરણી સેનાના કાર્યકરો દ્વારા કેસરિયા ધ્વજ સાથે કલેક્ટર કચેરીએ પહોંચીને નારેબાજી કરીને હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજસ્થાનમાં કરણી સેનાના પ્રમુખની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં ઘરમાં ઘૂસીને આરોપીઓ દ્વારા ધોળા દિવસે હત્યા કરાઈ છે ત્યારે સુરતમાં કરણી સેનાના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને હત્યારાઓને કડક સજા થાય તેવી માંગણી કરાઈ હતી મોટી સંખ્યામાં કરણી સેનાના આગેવાનો સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેમણે હત્યારાઓને કડક સજા થાય તેવી માંગ કરતા નારેબાજી કરી હતી આ રેલીમાં કેસરિયા ધ્વજ સાથે પહોંચેલા કરણી સેનાના કાર્યકરોએ કહ્યું કે દેશભરમાં સંસ્કૃતિ બચાવવા માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે અમુક લોકોને તે પસંદ ન હોવાથી અમારા પ્રમુખની હત્યા કરવામાં આવી છે પરંતુ હત્યારાઓને પકડીને મૂળ સુધી પહોંચી યોગ્ય તપાસની માંગ કરવામાં આવે માત્ર મારું નામ છે હિતેશ ગુરુ આજે સુરત જિલ્લા કલેક્ટર શ્રી આજે એનું આવેદન પત્ર આપવા માટે આવ્યા છે નિવેદન કરવા માટે આવ્યા છે કે જે ઘટના રાજસ્થાનની અંદર થઈ છે સુખેલસિંહ ગોગામી રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હત્યા કરવામાં આવે એ કદાપી ચલાવી લેવામાં ના આવે આજે ભારતની અંદર આનો આક્રોશ વધતો જાય છે અને પ્રશાસન શાસન પ્રશાસન આ તમામ વિનંતી કરવામાં આવે છે જલ્દીથી જલ્દી એ ગુનેગારો પકડી અને એની પાછળના જે સાજીસ છે એને તત્કાળ

ત્યારે ઉભા પાકને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ત્રણસો પચાસ કરોડની તાર ફેન્સિંગ સહાય યોજના જાહેર કરવામાં આવી છે પાંચ હેક્ટરની જગ્યાએ બે હેક્ટર કરવામાં આવી હોવાથી ખેડૂતોને ખૂબ ફાયદો થશે તેમ નિર્ણયને આવકારતા ખેડૂતો કહી રહ્યા છે પાકને જાનવરોથી બચાવવાની તાર ફેન્સિંગ સહાય યોજના માટે ત્રણસો પચાસ કરોડની મંજૂરી આપવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારના નિર્ણયને ખેડૂત સમાજે આવકાર્યો છે બાર ડિસેમ્બરથી ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાય છે ભૂંડ નીલગાય સહિતના જાનવરોનેથી પાકને બચાવી શકાશે ખેડૂતોમાં ભૂંડ સહિતના જાનવરો દ્વારા પાકને કરવામાં આવતા નુકસાનને અટકાવવા માટે નિર્ણય કરાયો છે ખેડૂત આગેવાન જયેશભાઈએ કહ્યું કે આ નિર્ણય ખેડૂતો માટે ખૂબ જ હિતકારી છે કારણ કે સમગ્ર ગુજરાતમાં જંગલી ભૂંડ નીલગાય અને દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોને દીપડાનો ત્રાસ પણ ખૂબ રહે છે ત્યારે રાજ્ય સરકારે આ યોજના ખૂબ સારી બનાવી છે જેના કારણે ખેડૂતોમાં ખૂબ સારો ફાયદો થઈ રહ્યો છે રાજ્યમાં જ્વેલર્સ વેપારીઓને ત્યાં સોનાની ખરીદી કરવાના બહાને નજર ચૂકવી સોનાના ઘરેણાની ચોરી કરતી બુરખાધારી ગેંગની મહિલા સહિત બે આરોપીઓ મૈધરપુરા પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરી પોલીસ ચોપડે નોંધાયેલા ગુનેનો ભેદ ઉકેલી કાઢ્યો છે આ બુરખાધારી ગેંગ મૈધરપુરા ટાવર રોડ પર આવેલી જ્વેલર્સની દુકાનમાં સોનાની ચેઇન ખરીદી કરવા માટે આવી હતી જે દરમિયાન જ્વેલર્સ માલિકની નજર ચૂકવી રૂપિયા ચાર લાખથી વધુની કિંમતની સોનાની નવ જેટલી ચેઇન ચોરી ફરાર થઈ ગઈ હતી જે અંગેનો ગુનો મૈધરપુરા પોલીસે ચોપડે નોંધાતા પોલીસે સિત્તેર જેટલા સીસીટીવી ફૂટેજ અને ટોલ નાકા પરથી મેળવેલી માહિતીના આધારે ગેંગની મહિલા સભ્ય સહિત પુરુષને મહારાષ્ટ્ર નાસિક ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે ગેંગની મુખ્ય મહિલા આરોપી સહિત બે લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સુરત મૈધરપુરા વિસ્તારમાં આવેલા ટાવર રોડ પર સાંઈ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે જે દુકાનમાં વર્ષ બે હજાર બાવીસમાં માં ત્રણ બુરખાધારી મહિલાઓ સોનાની ખરીદી કરવાના બહાને આવી ચડી હતી જ્યાં અલગ અલગ ડિઝાઇનની સોનાની ચેન ખરીદી કરવાનું હોવાનું જણાવતા જ્વેલર્સ માલિક દ્વારા સોનાની ચેન બતાવવામાં આવી હતી સાઈઝ જ્વેલર્સના માલિક દ્વારા અલગ અલગ ડિઝાઇનની સોનાની ચેન કાઉન્ટર પર બતાવવામાં મૂકી હતી જે દરમિયાન બુરખાધારી મહિલા ગેંગને એક સભ્ય જ્વેલર્સ માલિકને પોતાની વાતોમાં ભોળવી અન્ય મહિલા આરોપીઓ દ્વારા નવ જેટલી સોનાની ચેઇન નજર ચૂકવી ચોરી કરી લીધી હતી જે બાદ આ ગેંગની તમામ મહિલાઓ ઓટો રિક્ષામાં બેસી ફરાર થઈ ગઈ હતી ઘટના બાદ આ બાબતની જાણ જ્વેલર્સ માલિકને થતાં મૈધરપુરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપવામાં આવી હતી જે ફરિયાદના આધારે મૈધરપુરા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી મૈધરપુરા પોલીસ દ્વારા જ્વેલર્સ માલિકના શોરૂમમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં બુદખાધારી મહિલા ગેંગ સોનાની ચેઇન ચોરી કરતા નજરે પડી હતી એટલું જ નહીં પરંતુ આ મહિલા ગેંગ જે ઓટો રિક્ષા ચોરી કરવા માટે આવી હતી તે ઓટો રિક્ષાને ઝડપી પાડો સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવી હતી મૈધરપુરા પોલીસ દ્વારા ગુનોનો ભેદ ઉકેલી કાઢવા અલગ અલગ ટીમો બનાવી કુલ સિત્તેર જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા જે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઓટો રિક્ષા ચાલકને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી ઓટો રિક્ષા ચાલકની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ મહિલા ક્યાંક એક ફોર વ્હીલ કારમાં આવી હતી જે બાદ ઓટો રિક્ષા ભાડે કરી ટાવર રોડ પર લઈ જવા જણાવ્યું હતું ઓટો રિક્ષા ચાલકે જણાવેલી હકીકતના આધારે મૈધરપુરા પોલીસ દ્વારા જે દિશામાં ફોર વ્હીલ કાર રવાના થઈ હતી ત્યાં આવેલા નાકા પરથી પણ સીસીટીવી ફૂટેજની માહિતી એકત્ર કરવામાં આવી હતી ટોલ નાકા પરના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓ માલેગાઉથી એક સ્વિફ્ટ ફોર વ્હીલ કારમાં સુરત આવ્યા હતા જે હકીકત અને ફોર વ્હીલ કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે એક ટીમ માલેગાંવ રવાના કરવામાં આવી હતી જ્યાં રજીસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે કાર ચાલકને શોધી કાઢ્યો હતો જેની પૂછપરછ કરી આરોપીઓની ભાળ મેળવવામાં સુરતની મૈધરપુરા પોલીસને અસફળતા મળી હતી જ્યાં માલેગાંવ ખાતેથી મહિલા આરોપી સઈદા અંસારી અને તેના પતિ રહેમુતુલ્લા ઉર્ફે શેરુ અંસારીને ઝડપી પાડવામાં આવ્યા છે

જીરો દબાણ રૂટ પર પાલિકાએ આક્રમક કામગીરી કરીને દબાણ દૂર કરી દીધા હતા જેના કારણે જે વિસ્તારમાં દબાણ થયા હતા તે વિસ્તારના લોકોને રાહત થઈ હતી પરંતુ પાલિકાની દબાણ દૂર કરવાની કાર્ય કામગીરી ચોટા બજારમાં હવા નીકળી ગઈ હતી પાલિકાની ટીમ ચોટા બજારમાં દબાણ દૂર કરવા જાય તે પહેલાં જ પાલિકાની કામગીરીની બાતમીની લીક થઈ ગઈ હતી જેના કારણે લારી ગલ્લાવાળાઓ દ્વારા રસ્તા પરથી દબાણ હટાવી લેવામાં આવ્યા હતા જેના કારણે પાલિકાની ટીમને દબાણ હટાવવામાં નિષ્ફળતા મળી હતી અને જેટલા દબાણ હતા તે દબાણ દૂર કરીને સંતોષ માન્યો હતો જોકે પાલિકાની ટીમે ચોટા બજારમાંથી વિદાય લીધી તેનો અડધો કલાકમાં જ પહેલાં કરતાં વધુ દબાણ કરીને માથાભારે દબાણ કરનારોએ પાલિકાની દબાણ દૂર કરવાની કામગીરીને ચેલેન્જ કરી હોય તેવું લાગી રહ્યું છે પાલિકાના કેટલાક કર્મચારીઓ ચોટા બજારના દબાણને પ્રોત્સાહન આપી રહ્યા છે તેના કારણે સ્થાનિકોની હાલત કપડી થઈ રહી છે માથાભારે તત્વો દ્વારા ચોટા બજારમાં અડધાથી વધારે રસ્તા પર કબજો કરી લેવામાં આવતા ટુ વ્હીલર ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે શહેરના વરાછા વિસ્તારમાં લક્ઝરીસ બસમાં અવર જવર કરતાં આંગળીયા પેટીના ડાયમંડના પાર્સલની લૂંટ ચલાવવા માટે પાંચ જેટલા ઇસમો દ્વારા જબરદસ્ત પ્લાનિંગ તૈયાર કરાયું હતું જોકે લૂટારાઓ તેમના માનસુબામાં સફળ થાય તે પહેલાં જ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓના મનસુબા પર પાણી ફેરવી નાખ્યું હતું જેના લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા જ પાંચ જેટલા આરોપીઓને ઝડપી પડાયા હતા હકીકતમાં સુરતના વરાછા કાપોદરા પૂણા અને સરથાણા સહિતના વિસ્તારોમાં ટ્રાવેલ્સમાં સૌરાષ્ટ્ર તરફથી આંગળીયા પેટીના રૂપિયા તથા ડાયમંડના પાર્સલો આવતા હોય છે આ પાર્સલો વહેલી સવારે સિક્યુરિટી સાથે બોલર કારમાં લઈ જવામાં આવે છે એમાં આંગળીયા પેઢીના ચાલતા આ કામકાજમાં પાંચ જેટલા રૂટારોએ વહેલી સવારે લૂંટનો પ્લાન તૈયાર કર્યો હતો જેમાં પુણા વિસ્તારમાં આવેલ ઓર્બિટ બિલ્ડિંગની સામે મેઇન રોડ પાસે જાહેરમાંથી વરાછા હીરાબાગ સર્કલ પાસે જય ગોપાલ નામની ટ્રાવેલ્સમાં સૌરાષ્ટ્ર તરફથી આંગળીયા પેઢીના રૂપિયા તથા ડાયમંડ આવતા પાર્સલોને લેવા માટે આંગળીયાના પેઢીના માણસો રોજ વહેલી સવારે આવે છે ત્યારે લૂંટારોઓ દ્વારા પેઢીના માણસોને બોલર ગાડીમાં રૂપિયા તથા ડાયમંડના પાર્સલો લઈ જતી વખતે તેઓએ આંતરીને લૂંટ કરવાના ઈરાદે પાંચ લૂંટરો દ્વારા લોડેડ પિસ્તલ અને છરા અને મરચાની ભૂકી સાથે સજ્જ થઈ લૂંટ કરવાની તૈયારી કરવા એકત્ર થયા હતા જો કે આરોપીએ પોતાના મનસુબા પર પાર પાડી ગુનાને અંજામ આપે તે પહેલા જ સુરત ક્રાઈમ બ્રાન્ચે પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા સુરત ક્રાઈમ બ્રાન્ચે પોલીસ ઝડપી પાડેલા તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના ઇટાવાદ જિલ્લાના વતની છે અને તમામ આરોપીઓ છેલ્લા ઘણા વર્ષોથી સુરતના જુદા જુદા વિસ્તારમાં રહે છે આ વખતે સુરતમાં લૂંટને અંજામ આપવા માટે ઉત્તર પ્રદેશથી એક અઠવાડિયા પહેલા જ સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં રહેવા આવ્યા હતા પોલીસે બાતમીના આધારે સનત ઉર્ફે પિન્ટુ જૈન આશુ યાદવ સચિન કુશવા જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિષાદ શુભમ ગુપ્તાને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી બે પિસ્ટલ ચાર કાર્ટિસ બે શરાબ પાંચ મોબાઈલ ફોન ચોરીની હોન્ડા યુનિકોન મોટર સાયકલ સહિતનો મુદ્દામાલ મળી અંદાજે એક પચાસ લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે પોલીસે જણાવ્યા મુજબ આરોપીઓ લૂંટ કરવા માટે ગુનાહિત કાવતરું ઘડી સૌ પ્રથમ વાહન ચોરી કરતા અને તેના પર જગ્યાની રેકી કરી લૂંટ કરવાનો ઉપયોગ કરતા હતા જ્યારે લૂંટ કર્યા બાદ વાહનને બિનવારસી છોડી ભાગી જતા હતા તેમજ આરોપીઓ વધુ પડતા આંગળીયા પેઢીને ટાર્ગેટ કરી બનાવ વખતે પોતાનો હેતુ પાર ન પડીએથી આંગળીયાના કર્મચારીઓ દ્વારા પ્રતિકાર કરે તો તેના ઉપર લોડેડ પિસ્ટલ વડે ફાયરિંગ કરી મોત નિપજાવવાની હદ સુધી લઈ જઈ લૂંટ કરવાની મોડેસ ઓપરેન્ટ ધરાવતા છે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિષાદ વર્ષ બે હજાર અઢારમાં કેસમાં તેમજ વર્ષ બે હજાર વીસમાં સુરત શહેર વરાછાના માજી કોર્પોરેટર ભરતભાઈ મોના વઘાસિયાની સોપારી લઈ તેના ઉપર ફાયરિંગ કરી ખૂનની કોશિશ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તમામ આરોપીની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યું હતું જ્યાં તેને તબીબોએ સારવાર દરમિયાન ભણું જાહેર કર્યું હતું મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા બાળકનું પરિવાર હાલ પાંડેસરા વિસ્તારમાં રહે છે બાળક મોતને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો બીજી તરફ માસુમ બાળકના મોતને લઈને બાળકોમાં ફેલાતી બીમારીને લઈને પણ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે સુરત જિલ્લા સંગઠનના પૂર્વ પ્રમુખના સ્વિમિંગ પુલના નાહતા ફોટા મારફ કરીને વાયરલ કરનાર સુરત જિલ્લાના પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ હિતેન્દ્રસિંહ વાઘાસિયા વાસિયાની જિલ્લા એલસીબી એ ગુના કામે ધરપકડ કરી છે આવતીકાલે કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડની માંગણી કરાશે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં સુરત જિલ્લા ભાજપ સંગઠનના તત્કાલીન પ્રમુખ સંદીપ દેસાઈના સ્વિમિંગ પૂલના અન્ય મહિલા સાથે નાહતા હોય એવા માર્ક કરેલા અશોભનીય ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા વાયરલ ફોટાઓને લઈ તાત્કાલિક સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈએ બારડોલી ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા પોલીસ તપાસમાં સંદીપ રામ અવતાર લોઢી હિરવાર ગુણવંત દેસાઈ તેમજ પ્રણય અરુણ વાસિયાના નામે ખુલા ખુલતા પોલીસે ત્રણેય ઈસમોની સઘન પૂછપરછ કરતા તપાસ સુરત જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ હિતેન્દ્રસિંહ વાસિયાનું નામ ખુલ્યું હતું પોલીસે હિતેન્દ્રસિંહ વાસિયા વિરુદ્ધ ગુનો નોંધી હિતેન્દ્રસિંહ વાસિયાને વોન્ટેડ જાહેર કર્યો હતો અને પંદર મહિના બાદ આજરોજ સુરત જિલ્લા એલસીબીએ હિતેન્દ્રસિંહ વાસિયાની ધરપકડ કરી આવતીકાલે પોલીસ દ્વારા હિતેન્દ્રસિંહ વાસિયાને કોર્ટમાં રજૂ કરી સમગ્ર ષડયંત્ર પાછળ અન્ય કોઈ વ્યક્તિનો હાથ છે કે કેમ તેમજ હિતેન્દ્રસિંહ વાંચ્યા દ્વારા અગાઉ કોઈ ગુનો કરવામાં આવ્યો છે કે કેમ તે બાબતે જિલ્લા પોલીસે રિમાન્ડ માંગશે અમરોલીમાં આવેલ કાલભૈરો મંદિર ખાતે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સુરત અમરોલી વિસ્તારમાં કાલભૈરો મંદિર આવેલું છે જેમાં મંગળવારના રોજ કાલભૈરો દાદાની સાલગીરી નિમિત્તે હવન કથા આરતી અને સાંજે કેક અને મહાપ્રસાદ અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો વર્ષો જૂનું મંદિર હોવાથી કાલ દાદાના દર્શનને તે પોતાની મનોકામના લઈ આવે છે કાલ ભૈરો દાદા તેની મનોકામનાઓ પૂર્ણ કરે છે તેથી ભાવિક ભક્તોમાં કાલ ભૈરો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે શભાઈ દલપતભાઈ વસાવા એક કાલભૈરવ બાબાનું મંદિર છે અહીંયા ગણેશપુરા ફાયર સ્ટેશનની સામે બાણું નંબર આજે કાલ ભૈરવ બાબાની જન્મજયંતિ છે જે નિમિત્તે આખા દિવસનો પ્રોગ્રામ રાખ્યો તો સવારે કથા હતી કથા ત્યાર પછી કાલ ભૈરવ બાબાનો હવન કર્યો ત્યાર પછી આરતીનો પ્રોગ્રામ હતો અને ત્યાર પછી હમણાં મહાપ્રસાદીનું આયોજન કરેલું છે જેમાં ભક્તો બધા પ્રસાદીનો ને ત્રીસ કિલોની કેક દર વર્ષે વર્ષો વર્ષ ઘણા વર્ષોથી કરવામાં આવે છે આજે

પંચાબદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ અંતર્ગત વિવિધ આયોજનની સાથે સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજ અને શ્રી રાધિકાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પંચાબદી મહોત્સવ આગામી તારીખ દસમી ડિસેમ્બર રવિવારથી પ્રારંભ થશે જે આગામી તારીખ ચૌદ ડિસેમ્બરના રોજ પૂર્ણ થશે ત્યારે આ મહોત્સવ અંતર્ગત પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે શ્રીમદ સત્સંગી જીવન જ્ઞાન યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વક્તા પૂજ્ય શ્રી સત્સંગ ભૂષણ દાસજી સ્વામી તથા ન્યાલકરણ દાસજી સ્વામીના કંઠે સત્સંગી જીવન અને ભક્તિમય જીવનની ગાથા લોકોને સંભળાવશે અન્ય ભક્તિનું વાતું બાંધશે આ મહોત્સવ અશ્વિની રોડ ખાતે આવેલ જળક્રાંતિ મેદાનમાં યોજાનાર છે ત્યારે આ મહોત્સવની સાથે સાથે રુસ્તમબાગ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જીવનની પણ પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેના પણ ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ સુરત કોઠારી શ્રી પરમપૂજ્ય સદગુરુ ન્યાલકરણદાસજી સ્વામી મંદિરનો પંચાબ્દી મહોત્સવ અતિ ધામધૂમથી ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે એ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોનું પ્રદર્શન તારીખ ત્રણ ડિસેમ્બરથી ચૌદ ડિસેમ્બર દરમિયાન દરરોજ સવારે આઠથી બાર ને રાત્રે ચારથી આઠ દરમિયાન દર્શન થઈ રહ્યા છે આ લીલા ચરિત્રોનો હેતુ કોઈ પણ પ્રેમી જન જનો કે પાપી જીવો હોય ને એ પણ આના દર્શન કરે ને એને અંતકાળે સ્મૃતિ થઈ આવે એ સર્વે પાપથી મુકાય અને પરમપદને પામે એવા શુભ હેતુથી સંતો હરિભક્તોએ ખૂબ દાખલો કરી ને આ લીલા ચરિત્રનું પ્રદર્શન ઊભું કર્યું છે સાથે સાથે શ્રીમદ સત્સંગી જીવન જ્ઞાનયજ્ઞ શ્રી હરિયાગ વ્યસન મુક્તિ અને ભારતીય સંસ્કૃતિનું એક પ્રદર્શન જળક્રાંતિ મેદાન ઉપર પણ તારીખ દસ ડિસેમ્બરથી ચૌદ ડિસેમ્બર દરમિયાન થવાનું છે તો આ સમગ્ર મહોત્સવ પાછળનો શુભ હેતુ સુરત શહેરના યુવાનો નિર્વેશની બને દરેકમાં સારી લાગણીઓ સારી ભાવનાઓ ઉત્પન્ન થાય અને બધા એને સુસંસ્કારી જીવન બને એ હેતુથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શ્રીમદ સત્સંગી જીવન જ્ઞાન યજ્ઞનો સમય તારીખ દસ ડિસેમ્બરથી ચૌદ ડિસેમ્બર દરમિયાન સાંજે અને રાત્રે રહેશે આજે ડિસેમ્બર ભારતીય ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પુણ્યતિથિ છે ભારતભર માં તેમને માનવ વંદના આપવામાં આવી હતી સુરતના ઉધના ખાતે આવેલ આંબેડ પ્રતિક આંબેડકર પ્રતિમા ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ બાબા સાહેબ આંબેડકરને હાર તોરા કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનમાં અવસાન થયું હતું દર વર્ષે આ આજના દિને મહા પરણ નિર્માણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજના દિવસે ભારતભરમાં લોકો તેમની પ્રતિમા પર ફૂલ અને હાર અર્પણ કરે છે અને દીવા અને મીણબત્તીઓ પ્રગટાઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે દર વર્ષે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે ચૈતન્ય ભૂમિ પર લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે જેમાં સુરતની ભીમ સેના પણ ત્યાં પહોંચી શ્રદ્ધાંજલિ પાઠવે છે ડૉક્ટર સાહેબ આંબેડકરને ભારતીય સંવિધાનમાં તમામ જાતિ ધર્મના લોકોને સમાનતાનો હક અધિકાર આપ્યો છે દેશભરમાં આજ આજે તેમની પુણ્યતિથિ પર તેમને માનવંદના આપવામાં આવી રહી છે શહેરના ઉધના ખાતે રિંગરોડ પર આવેલા સાહેબ આંબેડકર પ્રતિમા ખાતે વડીલો વિદ્યાર્થીઓ મહિલાઓ તેમજ સ્થાનિક રહીશો દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરને માનવવંદના આપી તેમના જીવનલક્ષી પ્રબોધન કરી લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સુરતમાં ગત રાત્રે એક દુઃખદ ઘટના બની હતી વેસુના નંદમાન એપાર્ટમેન્ટમાં દસમા માળેથી ગરોડિયા પરિવારનો ધોરણ બારમાં અભ્યાસ કરતો દીકરો નીચે પટકાયો હતો પરિવાર ગઈકાલે નાસિકથી સુરત આવ્યો હતો દીકરાના પરિવારમાં શોકમાં સરી ગયો છે માતા પિતા તો ઘટનાની જાણ પણ ન હતી દીકરો નીચે પટકાયા બાદ વોચમેને તેને જાણ કરી હતી હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે મૂળ રાજસ્થાનનો ગરોડિયા પરિવાર ગઈકાલે સાંજે નાસિકથી સુરત આવ્યો હતો તેમજ લાંબા પ્રવાસના કારણે થાકી જતા ઘરમાં આરામ કરી રહ્યા હતા લગભગ રાતે 11 વાગે ન્યાસ્વર મૃતક ખુશાલ બિલ્ડિંગના 10મા માળેથી નીચે પટકાયો હતો માતા-પિતા આરામ કરી રહ્યા હતા માટે તેમને ઘટનાની જાણ ન હતી વોચમેને બાળકને નીચે પટકાયેલો જોઈ પરિવારને જાણ કરી હતી મૃતકના મોટા પપ્પા પવન ગરવડિયાએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે ખુશાલ ધોરણ 12 નો વિદ્યાર્થી હતો તેમજ તેના મોટા ભાઈ અને માતા-પિતા સાથે રહેતો હતો દીકરીના લગ્ન પ્રસંગે નાના ભાઈ દીકરા ખુશાલને તેઓ નાસિક લઈ ગયા હતા અને 2 થી 4 તારીખ સુધી લગ્નમાં વ્યસ્ત ખુશાલ મોજમાં જ જતો તેમજ ગઈકાલે એટલે કે પાંચ ડિસેમ્બરે પરિવાર સાપુતારો રાત્રિનું ભોજન કરી સુરત આવ્યો હતો મૃતકના મોટા પપ્પાએ કહ્યું કે મને મારા ઘરે મૂકી મારો દીકરો ખુશાલ બાજુના બિલ્ડિંગમાં તેના ઘરે મૂકવા ગયો હતો ત્યારબાદ લાંબા પ્રવાસના કારણે ઘરના લોકો થાકી જતા બધા જ સૂઈ ગયા હતા મોડી રાત્રે લગભગ અગિયાર વાગે વોચમેને બૂમાબૂમ કરી નાના ભાઈની ઘટનાની જાણ કરતાં ખુશાલ લોહી લોણા હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોરની જમીન પર પડેલો જોવા મળ્યો હતો મૃતક ખુશાલને પિતાની ઘટનાની જાણ કરાતા જ તેઓ દોડીને ઘટના સ્થળે આવી ગયા હતા અને જ્યાં લોહી લુણા ખાબોચિયામાં પડેલા દીકરાને જોઈ તેમને આઘાત લાગ્યો હતો તરત જ ખુશાલ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબીઓએ તેને મૃત જાહેર કર્યો હતો ખુશાલની મૃત્યુ બાદ પોલીસે તેના પોસ્ટમોર્ટમ માટેની દિશામાં હાથ ધરી છે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા એક પરિવાર વ્યાજના આવે છે કોરોના કાળથી આર્થિક તંગીમાં આવેલા ભટ પરિવારે એક પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા ત્યારબાદ તેમને રૂપિયા ચૂકવવા માટે બીજા પાસેથી લીધા એમ અત્યારે પંદર જેટલા લોકો પાસેથી નાણાં લીધા છે હાલ આ તમામ લોકો કાપડ વેપારીના ઘરે જઈ ધમકી આપતા હોવાનું આક્ષેપ પરિવારે કર્યો છે યુવાન દુકાને જાય તો પણ તેમને ધમકા વ્યાજખોરો દુકાને આવી જાય છે અત્યાર સુધી વેપારીએ અમરોલી પોલીસ સ્ટેશન તેમજ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી છે મહત્વની કહી શકાય કે સ્થાનિક પોલીસ અમરોલી પણ યુવકની વારે ન આવતા હાલ ભટ્ટ પરિવાર આપઘાત કરવા મજબૂર બન્યું છે અમરોલી પોલીસ હજી સુધી કંઈ કરી શકી નથી જેથી પરિવાર ન્યાયની માંગ સાથે ગૃહમંત્રીને રજૂઆત કરવા તૈયારી દર્શાવી હતી કૃણાલ મનાલાલ ભટ્ટ નામ છે મારું સમસ્યા એ છે કે હમણાં વ્યાજખોરોના એમાં હું ફસાઈ ગયો છું આજે કમસે કમ વર્ષના અંદર એટલી ખરાબ મારી પરિસ્થિતિ થઈ ગયેલી છે કે આ લોકોના માટે હું પૈસા ચૂકવવા માટે કેટલા રૂપિયા બહારથી ઊંચકા છે આ લોકોને ચૂકવા છે એકબીજાને ચૂકવવા માટે એકબીજા પાસેથી લેવા છે આજે પંદર સોળ જણા થઈ ગયા છે જેમની પાસેથી મેં પૈસા ઉંચકા છે અને એ લોકોને જ ચૂકવવા માટે એ લોકોને જ વ્યાજનું ભારણ કરી કરીને આજે હું એ મુકામ પર પહોંચી ગયો છે કે મારો આંકડો એટલો ઉપર થઈ ગયો છે કે આજે હું જીવી નહીં શકતો એવી ખરાબ હાલત થઈ ગઈ છે આજે મારી પાસે બધા પુરાવા છે કે મેં એ લોકોને કેટલા રૂપિયા ચૂકતે કર્યા છે એવી કન્ડિશન થઈ ગઈ કે વરસના અંદર મેં એમ લોકોને લાખો રૂપિયા ચૂકવી દીધા છે લેકિન તે છતાં એ લોકોનો ને એ લોકોનો સહનશીલતા રહી નથી આજે મારી પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ઘરની પોઝિશન એટલી છે કે ચાર મહિનાથી મારું ગેસ બિલ પેન્ડિંગ છે ક્યારેય બી આવીને કાપી શકે લાઇટ બિલ બાકી છે ચાર પાંચ મહિનાથી ઘરે અંધારું થવાની કારણ કે હાથમાં પૈસા જ નથી મારી પાસે કે હું ભરી શકું છોકરાની સ્કૂલની ફીસ બાકી છે આખા વરસની વેન ફીસ બાકી ટ્યુશન ફીસ બાકી એટલે એવી હાલત મારી થઈ ગયેલી છે કે હું એટલો લાચાર થઈ ગયો છે કે મારે જીવવું બી મારું હરામ છે કે કયા હિસાબે જીવું આ બધી પરિસ્થિતિમાં કે હું ઘર નહીં ચલાવી શકતો આ બધા લોકોના કારણે આટલી પરેશાન થઈ ગયો લોકો મારવાની ધમકી આપે દુકાને હું બેસી નથી શકતો ને ડિપ્રેશનમાં ચાલે તો ડિપ્રેશનની ગોલીયા ખાવા ચાલુ થઈ ગયો એક મહિનાથી ડિપ્રેશનની ગોળી ખાઉં છું સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર

ચોટા બજારમાં ઝીરો દબાણ રૂટની કામગીરી માટે પાલિકાનો દેખાડો દબાણ દૂર કરવાનો અડધો કલાકમાં જ ફરી દબાણ થઈ ગયા આંગળીયા પેટીના ડાયમંડ પાર્સલની લૂંટને અંજામ આપે તે પહેલા જ પાંચ રેઠા આરોપીઓને ઝડપી પાડ્યા એક મહિનાના બાળકનું બે દિવસની બીમારીમાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર